હે હાય હેલો, કેમ છો? હાઈ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું વિશાલ સુદાની. મિત્રો, આજે વાત કરવાની છે કેન્દ્ર સરકાર દ્વારા અસ્તિત્વમાં આવેલી, જાહેર કરેલી એવી યોજના કે જેણે માત્ર લોન્ચ થયાના 4-5 મહિનામાં ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન નોમિનેટ કરેલું છે. આ યોજના વિશે માહિતી મેળવવા માટે જોતા રહો આઈ ન્યૂઝ. ચાલો મિત્રો, તો વાત કરી લઈએ લોકપ્રિય જનધન યોજનાની. આ યોજના મુજબ તમે નજીકના કોઈ પણ બેંકમાં અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જનધન ખાતું એટલે કે બેંક એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં પણ તમે આ ખાતું ઓપન કરાવી શકો છો. નંબર 2, આ યોજના મુજબ તમારે કોઈ પણ મિનિમમ બેલેન્સની રિક્વાયરમેન્ટ હોતી નથી. એટલે કે 1 વર્ષ 2 વર્ષ સુધી જો તમારું બેલેન્સ 0 રહે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ કાપવામાં આવતો નથી અને તમારું ખાતું ચાલુ રહી શકે છે. જેવું તમે જનધન ખાતામાં તમારો એકાઉન્ટ ઓપન કરો એની સાથે તમને 1,00,000નો એક્સિડેન્ટલ વીમો તેમજ સાથે 30,000નો લાઈફ કવર ફ્રી મળે છે. જો તમારું ખાતું કોઈ પ્રાઇવેટ બેંકમાં હોય અને તેનું ટ્રાન્સફર તમે જનધન બેંક ખાતામાં કરવા ઈચ્છતા હોય તો તે બેંકે જઈ અને તમે સીધી અને સરળ પ્રોસેસ દ્વારા આ કામ કરી શકો છો. આ ઉપરાંત 10 વર્ષની ઉપરની કોઈ પણ વ્યક્તિ આ જનધન યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત સૌથી અને અગત્યની અને મહત્વની વાત મિત્રો, જો તમારા એકાઉન્ટમાં 0 બેલેન્સ હોય અને તમારે 10,000 સુધી તમે કોઈ પણ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો એટલે કે 10,000 સુધીની તમને લોન મળી શકે છે. આ ઉપરાંત તમારું બીજા કોઈ સ્થળે એટલે કે આઉટસ્ટેટ અથવા તો કોઈ શહેરમાં ટ્રાન્સફર થાય તો તમારે નવી બેંકમાં જઈને ખાતા ખોલાવવાની કોઈ જરૂર નથી. માત્ર નજીકની બેંકમાં જઈ અને તમે તમારું એકાઉન્ટ ત્યાં ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત જો ગવર્મેન્ટ દ્વારા કોઈ સબસિડી જાહેર કરવામાં આવે તો તેનો સીધો લાભ તમને આ બેંકમાં તમારા જનધન ખાતામાં સીધો મળશે. તો આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે જોતા રહો આઈ ન્યૂઝ. અને જો તમે ચેનલ પર નવા હો, સબસ્ક્રાઇબ ન કરી હોય અને આવી ઉપયોગી માહિતી મેળવી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો.